सर्व पितृ અમાવસ્યાની સાથે સાથે આજે એટલે કે 17મી સપ્ટેમ્બરની શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ થઈ રહી છે. અવસરના ઉપલક્ષમાં પાલ અટલ આશ્રમ ખાતે શ્રાદ્ધનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આપણા સ્વજનો અને પિતૃઓની મરણતિથિ યાદ ન હોય તો સર્વ પિતૃ અમાવસ્યામાં વાસ નાખવાથી પિતૃઓ તૃપ્ત થાય છે, આશીર્વાદ પણ આપીને શ્રાદ્ધ કરનારને તારણ કરે છે. अड़ाजन पाल खाते आवेल अटल आश्रम में अमावस्या निमित्ते सर्व पितृ श्राद्ध करवानो आयोजन हाथ धरवामां आव्यो हतो. आ अवसरनी माहिती आपता आश्रमना महंते जणाव्यु हतु के जे लोकोने तेमना स्वजनना मृत्युनी तारीख के तिथिनी जाणकारी नहीं होय तेवा लोको जो सर्व पितृ अमावस्याना रोज जो श्राद्धनो पुण्य कार्य करे तो पितृओ अवश्य पुण्य प्राप्त थाय छे अने आशीर्वाद आपे छे. आ अवसरनुं आयोजन दर वर्षे पाल अटल आश्रममां मनावामां आवे छे, जो कि आ वर्षे परिस्थिति विपरीत होय तेवा संजोगोमां कोरोना महामारीमां पण अनेक लोकोए तेमना स्वजनोने खोया छे. आवा स्वजनो माटे पण श्राद्धने विधि विधान पूर्वक करवाथी पितृओ तृप्त थाय छे तेवी माहिती आश्रमना महंत द्वारा आपवामां आवी हती. पितृ निमित्ते अमावस्या पितृ अमावस्या कहेवामां आवे. मित्रो, जे कोई ने तिथि की खबर न हो आज पितृ निमित्ते श्राद्ध करवो जो है. आज कोरोना वायरस में मृत्यु पमेला आत्माओं से शांति मे एवं निमित्ते आज यज्ञ कार्यक्रम पिंडदान कार्यक्रम राखेलो. आज श्राद्ध ने कहवा आज महालय महालय पर्व चाली रू हो तरह आप महालय पर्व श्राद्ध पक्ष पर्व से आवा पर्व पर आप पितृनी विधि करवा पितृ ने तर्पण करवा પોતાના પિતૃને સાયુજ્ય મુક્તિ મળે અને પોતાને સદગતિ પ્રાપ્ત થાય, તમારા કુટુંબ પરિવારમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ આપે પિતૃઓ, એવી હું આજે આ શુભ અવસર પર પ્રાર્થના કરું છું. મિત્રો, આપણે માતા પિતાને જીવતા સેવા કરતા હોઈએ અને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જોઈએ, આવો આજે સંકલ્પ લઈએ કે મારા વડવાઓના પિતૃઓની સેવા કરી પોતાના પિતૃઓને મર્યા પછી જો આપણે શ્રાદ્ધ કરતા હોઈએ તો જીવતા એને જે ઈચ્છા હોય એ પૂર્ણ કરો અને એમના આત્માને શાંતિ મળે એવા કાર્ય કરવા જોઈએ. સાથે સાથે આજે આપણા લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ 70મો જન્મદિવસ નિમિત્તે 70 પીપલના વૃક્ષ લગાવવામાં આવે છે અટલ આશ્રમમાં. એઓને પણ આપણે દીર્ઘ આયુષ્યની કામના કરીએ, તેઓ જ ભગવાન પારદેશ્વર દાદા એમને તંદુરસ્તી આપે, ખૂબ જ સુખ સમૃદ્ધિ શાંતિ પ્રદાન કરે, તેમજ દેશ અને રાષ્ટ્ર અને સમાજની સેવા કરે એવી શુભકામના સાથે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મનશ્રી ભટુગીરીજી સુરત. આજે પિતૃપક્ષનો અંતિમ દિવસ હોય અને સર્વ પિતૃ અમાવસ્યાનો યોગ હોય એવામાં જો લોકો તેમના સ્વજનો માટે વાસ નાખે છે તો તેઓ ઉપર પિતૃઓ અપાર આશીર્વાદ વર્ષાવે છે તેવું શાસ્ત્રોનું વિધાન છે, જેના ઉપલક્ષમાં દર વર્ષે પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં વિધિ વિધાનપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આજે અંતિમ દિવસ પૂર્ણ થયા બાદ શુક્રવારે અધિક માસ શરૂ થશે, તેનું પણ ખૂબ જ મહાત્મય છે તેવું અટલ આશ્રમના મહંત દ્વારા માહિતી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.